ખારી તાલુકાના દાંતરવડા ગામે ચાણસમાં વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી દિલીપકુમારે પરિવાર સાથે કર્યું મતદાન. હારી તાલુકાના દાંતરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાની અંદર આજરોજ યોજાયેલ લોકસભાની ચૂંટણીને લઈ ચાણસમાં વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપકુમારે પોતાના પરિવાર સાથે મતદાન કરી લોકોને પોતાના દરેક કામકાજ છોડી વધુ ને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તો બીજી તરફ મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીએ પણ બૂથની મુલાકાત કરી હતી. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. ઓકે, આજે 7મી મે એટલે કે ગુજરાત માટે એક લોકશાહીનું પર્વ આજે ગુજરાતમાં ઉજવાઈ રહ્યું છે અને આ લોકશાહીના પર્વમાં લોકોના મતથી આ દેશનું સુકાન કોને સોંપવાનું એ ગુજરાત માટે નક્કી કરવાનો આજનો દિવસ એટલે કે 7મી મે છે. અને સૌ નાગરિકોને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે આ લોકશાહીના પર્વની અંદર આપણે સૌ મતદાન કરીને અને મત આપવો એ આપણો અધિકાર છે અને આપણા અધિકારનો ઉપયોગ કરીને આ દેશનું સુકાન કોને સોંપવું એના માટે આ કામનો દિવસ હોય, લગ્નનો દિવસ હોય, પણ પહેલાં આપણે સૌ મતદાન કરીને આપણા મતનો અધિકારનો ઉપયોગ કરીએ એ જ સૌને વિનંતી કરું છું.